ગાંધીજીના રાજનૈતિક ગુરુ ગોપાલ કૃષ્ણ ગોખલેની આજે પુણ્યતિથિ છે। તેઓ એક સમાજ સુધારક અને રાજનૈતિક આંદોલનકારી હતા। ભારતીય કોંગ્રેસના કદ્દાવર નેતા અને સર્વન્ટ્સ ઓફ ઇન્ડિયા સોસાયટીના સ્થાપક હતા, જેના દ્વારા તેમણે જનપ્રતિનિધિ બની ભારતીય સ્વશાસન માટે અને સામાજિક સુધારાઓ ખાતર આંદોલનો ચલાવ્યા હતા। તેઓ કોંગ્રેસી લિબરલ હતા। તેમણે સરકારી સંસ્થાનોમાં કામ કરવાની વાત કરી। તેમના પિતાનું નામ કૃષ્ણરાવ ગોખલે અને માતાનું નામ સત્યબામાબાઈ હતું। બે પત્નીઓમાં સાવિત્રીબાઈ અને ઋષિબામાનો સમાવેશ થાય છે। કાશીબાઈ અને ગોધુબાઈ એ તેમની પુત્રીઓ હતી। 9 મે 1866 તેમનો જન્મ મહારાષ્ટ્રના રત્નાગીરી જિલ્લાના તુહાગર તાલુકાના કોટલુક ગામમાં થયો હતો। ગોખલેએ ભારતના વંચિતોના ફાયદા માટે કામ કરવા માટે એક સાંપ્રદાયિક સંગઠનની સ્થાપના કરી હતી। 1902 રાજનીતિમાં એન્ટ્રી લેવા તેમણે પુણેની ફર્ગ્યુસન કોલેજમાંથી ઇતિહાસ અને રાજનીતિક અર્થવ્યવસ્થાના પ્રોફેસર પદેથી રાજીનામું આપ્યું। ગોખલેએ આંદોલનથી ક્રમિક સુધારા અને સંવૈધાનિક સુધારાઓ લાવવાની વાત કરી। 3 વર્ષ બાદ જ તેઓ કોંગ્રેસના અધ્યક્ષ બન્યા। સામાજિક સુધારા માટે ઈસવીસન 1905 તેમણે સર્વન્ટ્સ ઓફ ઇન્ડિયા સોસાયટીની સ્થાપના કરી, જેણે દલિતો અને ગરીબોની આજીવન સેવાનું લક્ષ્ય સેવ્યું હતું। તેમણે અછૂતો અથવા નિમ્ન જાતિઓ સાથેના હિન્દુઓના દુર્વ્યવહારની ટીકા કરી વિરોધ જતાવ્યો અને દક્ષિણ આફ્રિકામાં વસનારા ગરીબ ભારતીયો પ્રત્યે પણ સહાનુભૂતિ દર્શાવી। ન માત્ર ગાંધીજીના પણ પાકિસ્તાનના રાષ્ટ્રપિતા ઝીણાના રાજનૈતિક ગુરુ પણ ગોખલે જ હતા। 19 ફેબ્રુઆરી 1915 45 વર્ષે તેમનું દેહાંત બોમ્બેમાં થયું હતું અને આ જ વર્ષે ગાંધીજી ભારત પરત ફર્યા હતા। જય હિન્દ।